હેલો ફ્રેન્ડ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુકવિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશા સા તમને દિવસે બનતા વડાની રેસીપી આ વડા એકવાર બનાવી તમે પંદરથી વીસ દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકો છો આ વડામાં આપણે એક પણ ટીપું પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરેલો તો ચલો આપણે વધારે સમય ન બગાડતા એકદમ ફૂલેલા ફૂલેલા ઝારીદાર એવા વડા બનાવવાની શરૂઆત કરીએ આ વડા બનાવવા માટે એક પેનને ગરમ થવા મૂકી દીધેલું તેમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી બે ચમચી જેટલા તલ અને હળદર ઉમેરી બધી વસ્તુ વસ્તુને સરસ રીતના મિક્સ કરી લેશું તેલ એકદમ વધારે ગરમ નથી થવા દેવાનું નહીંતર તલ બધા ફૂટીને બહાર આવી જશે ત્યારબાદ બે ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લીધેલી તમારા ઘરમાં તીખું જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો ત્યારબાદ અહીંયા એક મોટો કપ જેટલી વજનથી જોઈએ તો એસી થી નેવું ગ્રામ જેટલી મેથી અને ધાણાભાજીને મિક્સમાં સુધારી સારા પાણીથી ધોઈ અને એક કપ જેટલી ઉમેરી દેશું ત્યારબાદ મેથી સરસ રીતના કૂક થઈ જાય એટલા એટલા માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી અને સરસ રીતના હલાવી લેશું તમે જુઓ છો તેલમાં ફટા ભાજી સરસથી ચડી ગઈ છે હવે હું અહીંયા વ ત્રણથી ચાર ચમચી જેટલું દહીં ઉમેરીશ દહીં ઉમેરો ત્યારે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે જેથી કરીને ફાટી ન જાય હવે અડધી ચમચી જેટલો ચટણી પાવડર ઉમેરી અને સરસ રીતના બધું મિક્સ કરી દેવાનું છે તો હવે આ બેટર તૈયાર છે આટલી કન્સિસ્ટન્સીવાળું ઠંડુ થવા દઈશું હવે અહીંયા સાઈડમાં રાખેલા બોલમાં આપણે એક વાટકો જેટલો ઘઉંનો લોટ અને એક વાટકો જેટલો બાજરાનો લોટ લઈશું બંનેને સરસ રીતના મિક્સ કરી અને વચ્ચે સે જેવો ખાડો રાખી આ મિશ્રણ તેમાં થોડું થોડું કરીને ઉમેરતા જશું પોણા ભાગનું મિશ્રણ ઉમેરી અને આ બંને વાટકાના લોટમાં મિક્સ કરી લેવાનું છે જેના લીધે એકદમ સરસ એવો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ જશે જો ઘટે તો થી બે ચમચી જેટલું તેમાં એડ કરશું જેથી કરીને સુપર સોફ્ટ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો એકદમ કૂણો એવો લોટ અહીંયા ભેગો થઈ ગયો છે તો ફરીથી થોડું એવું તેલ ઉમેરી અને સરસ રીતના આપણે તેલમાં નખ જેટલું અથવા તો પિંચ જેટલું બોલી શકાય તેટલા સાજીના ફૂલ ઉમેરીશું એક વાતનું ખાસ ધ્યાન રાખજો જો સાજીના ફૂલ વધી જશે તો બધા જે આપણા વડા છે એ તેલવાળા સોગી થઈ જશે તો થોડો એવા સાજીના ફૂલ અને તેલમાં આ લોટને આપણે મસરી રહ્યા છીએ ભેગું સાજીના ફૂલ બિલકુલ નથી ઉમેરવાનું આવી રીતના લાસ્ટમાં જ ઉમેરીશું હવે આ વડાને આપણે હાથેથી બિલકુલ નથી થેપવાના તો તમને હું નવી રીતે શીખવાડીશ હવે બધા વડાના નાના નાના લુવા જે આપણે રોટલીનો ગોણા હોય તેના કરતાં પણ નાના વાળીશું તો હવે હું અહીંયા તમને બતાવું છું બધું બેટર પણ ફિનિશ થઈ ગયું છે હવે સાડીમાં આવતી જે પ્લાસ્ટિકની શીટ હોય જે કોથળી હોય તેને હું તેલથી થોડું એવું ગ્રીસ કરી દઈશ અને બનાવેલા બધા લુવા જે પ્રમાણે સ્પેસ હોય એ પ્રમાણે આપણે અંદર ગોઠવી લેશું મિનિમમ એક સાથે છ થી આઠ વડા આપણા તૈયાર થઈ જાય તે રીતે આપણે બનાવીશું હવે બધા વડા આવી રીતના બેગમાં રખાઈ જાય ત્યારબાદ ઘરની કોઈ પણ ફ્લેટ વાટકી કે ડીશ વડે તેને સરસ રીતના કરી લેવાનું એટલે કે દબાવી લેવાનું અહીંયા એકદમ પતલું વડું બિલકુલ નથી રાખવાનું નહીં તર ફૂલશે નહીં હું તમને તેની જાડાઈ બતાવું છું કે આનાથી વધારે જાડું કે આછું એટલે કે પાતળું બિલકુલ નથી રાખવાનું હવે હું પાણીવાળો હાથ કરી આ બધા વડા ઉપર સેજ સેજ પાણી લગાડી દઈશ અને ત્યારબાદ ઉપર થોડા એવા હળવા હાથથી આટલા આટલા તલ મૂકી અને પ્રેસ કરી દઈશ આ તેલ જ્યારે તમે વડા તળશો ત્યારે પણ તલ નીકળશે નહીં તેલમાં જો તમે તલ લગાડી અને પછી ઉપર પ્રેસ કરશો વધારે પડતું તો વડા ફૂલશે નહીં તો આ બંને વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે તેલ સરસ રીતના ગરમ થઈ ગયેલું તો આવી રીતના તલને થોડા થોડા પ્રેસ કરી ઊંધી બાજુ તલ રહે તેમ તેલમાં ઉમેરતા જવાનું છે અહીંયા તેલને આપણે મેક્સિમમ ટાઈમ ફાસ્ટ રાખીશું જેથી કરીને વડા એકદમ સરસ રીતના ફૂલી જાય તમે જુઓ છો એમ એકથી બે સેકન્ડમાં જ તેલમાં આપણા વડા ઉપર આવી ગયા છે અને મોસ્ટ ઓફ વડા બધા ફૂલી ગયા છે વડા એકવાર ઉપર આવી જાય અને ફૂલવા લાગે ત્યારે ગેસની ફ્લેમને તમારે મીડિયમ કરી દેવાની તો તમે જોવો છો એ રીતના નાની નાની કચોરીઓ તળતા હોય તેમ આપણા વડા પણ ફૂલી ગયા છે તો આપણે બાજુમાં રાખેલા ટિશ્યુ પેપર અથવા તો કિચન ટોવેલ પર તેને કાઢી લઈએ તો બધા વડા આ રીતે મેં તળીને તૈયાર કરી લીધા છે હું તમને તેને ખોલીને બતાવું છું તમે જોવો છો એમ એકદમ ક્રિસ્પી અને અંદરથી સાવ ખાલી હોય તેવા આપણા વડા જારીદાર અને સોફ્ટ બન્યા છે ખાવામાં એટલા ટેસ્ટી છે કે સાતમના દિવસે ફક્ત દહીં કે લીલી ચટણી જોડે પણ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આશા છે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે તો બીજા સાથે જરૂરથી શેર કરજો અને હા શીતળા સાતમની વાર્તા પણ મારી ચેનલ પર જરૂરથી સાંભળજો